देश में चाली रहेली महामारी में आरोग्य कर्मचारी रात दिवस लोकोनी सेवा में जोड़ाया छे त्यारे नवसारी जिल्ला ना हेल्थ सब सेंटर खेरगाम अने हेल्थ सब सेंटर जामनपाड़ा फरज बजावती हेल्थ कर्मचारी नो पगार छेल्ला 5 मास थी थयो नथी। आरोग्य कर्मीओ रात दिवस फरज बजावी रह्या छे त्यारे बीजी तरफ नवसारी जिल्लाना खेरगाम तालुका जामनपाड़ा हेल्थ सेंटर पर फरज बजावती यामिनी विनोदभाई गावित अने खेरगाम हेल्थ सेंटर पर फरज बजावती विभूति बी पटेल आवा लॉकडाउन समय में कोरोनानी महामारी वच्चे फरज बजावी रह्या छे, परंतु आ बंने हेल्थ कर्मचारीओना छेल्ला 5 महीनाथी पगार थयो नथी। हाल वारंवार रजूआत करता 2 मासनो पगार कर्यो, हजु 3 मासनो पगार बाकी छे। विश्व एंटरप्राइज मेहसाणा द्वारा कॉन्ट्राक्ट पर आ कर्मचारीओने राखवामां आव्या हता। આવી પ્રાઇવેટ વિશ્વ એજન્સી દ્વારા કર્મચારીનો પગાર નિયમિત થતો નથી। ખેરગામ તાલુકા હેલ્થ સેન્ટર પર રજૂઆત કરી છેવટે વાસંદા ચીખલીના ધારાસભ્ય શ્રી આનંદભાઈ પટેલને રજૂઆત કરી હતી। હિતેશ વધેરા, ZSTV, નવસારી। શું નામ તમારું? મારું નામ યામિની વિનોદભાઈ ગામિત ને અમે છેલ્લા અમારા 5 મહિનાની પગાર બાકી હતો જાન્યુઆરીથી, એ થઈને અમે વાત કરી, એમાં અમને 2 મહિનાનો પગાર ચૂકવણું કર્યું છે અને હજી 3 મહિનાનો બાકી છે, અને જે ખેરગામના બેન છે એમની પણ એ સમસ્યા છે। શું નામ છે એમનું? એમનું નામ વિભૂતિબેન પટેલ। આજે 5 મહિનાનો જે પગાર બાકી હતો એને તમે કોઈને રજૂઆત કરી છે? હા, અમે રજૂઆત કરી છે, એમાં પહેલાં બ્લોક ઓફિસમાં, પછી ડિસ્ટ્રિક્ટ ઓફિસમાં, અને પછી આનંદભાઈ ધારાસભ્ય વાસદાને એમને જાણ કરી છે અને એમને લેખિત પણ આપ્યું છે। આ રજૂઆત કરી પછી ત્યાર પછી કેટલા મહિનાનો પગાર થયો છે? આ રજૂઆત કરી એના પછી અમારો 2 મહિનાનો પગાર થયો છે, હજુ 3 મહિનાનો બાકી। તો તમારી શું માંગ છે? આગળ જતા અમારી માંગ એટલી છે કે હવે પછી દર મહિને રેગ્યુલર પગાર આપે એટલી અમે માંગ કરીએ। હા જી સર, ગઈકાલે અમે ખેરગામ તાલુકામાં તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખની સાથે લઈને ત્યાંના હેલ્થ ઓફિસમાં ગયા, ત્યાંના કોરોના વોરિયર જે આરોગ્યકર્મીની અમે મુલાકાત કરી। તે સમયમાં 2 આરોગ્યકર્મી, મહિલા આરોગ્યકર્મી એવા હતા કે જેમને 5 મહિનાથી પગાર ચૂકવવામાં આવ્યો ન હતો। અમે ત્યાંના અધિકારીને પૂછ્યું તો એમણે કીધું કે એમની જે એજન્સી છે ખાનગી, તે ખાનગી એજન્સી દ્વારા એમને પગાર ચૂકવવામાં નથી આવ્યો, પરંતુ મારે સરકારને કહેવું છે કે જ્યારે આપણે એમને કોરોના વોરિયર્સ તરીકે એમને આપણે બિરદાવીએ છીએ, ત્યારે સન્માન કરીએ છીએ, ત્યારે 5-5 મહિનાથી જો એમને પગાર ન મળ્યો હોય 15-15 કલાકની નોકરી કર્યા પછી, તો સાચે સાચ ખરેખર એવું કહેવું પડે કે એમને પગાર મળી જવો જોઈએ, કારણ કે એ દિલથી આપણા લોકોના સ્વાસ્થ્ય માટે કામ કરે છે। આ તબક્કે સરકારને પણ અપીલ કરું છું આવા કોરોના વોરિયર્સનું સ્વાગત કરવાની સાથે સાથે એમનો પગાર